गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान आजे हूँ अर्चना सारा परिवार तरफ थी आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। अगाउ आपणे जोई गया मानव विकास, मानव विकास नो अर्थ जोई गया, मानव विकास एटले शुं जोई गया, अने मानव विकास ना जे महत्वना परिबळो छे ए भाई मानव विकास नी गणतरी कई रीते करवानी ते आपणे जोई गया। अमर्त्य सेने 1990 वात करिए तो अमर्त्य सेने मानव विकासनी संयुक्त राष्ट्र द्वारा पहली अभी व्याख्या आपी हती। त्यार पछी संयुक्त राष्ट्र मानव विकास ने भारतनी मानव विकास मां त्रण पासाओ हता, ते रीते संयुक्त राष्ट्रे पण मानव विकास माटेना जे पासा छे के पहेलू छे अपेक्षित आयुष्य, शिक्षण अने आवक आंक, आ त्रण द्वारा मानव विकास थयो छे कि नथी थयो ए जाणी शकाय। एनी जे मापदंडो छे ए आपणे अगाउ जोई गया कि भाई मानव विकास कई रीते थयेलो गणाय, आपणे एने कई रीते गणी शकीए ते वस्तु आपणे अगाउ जोई गया। हवे हालमां आपणे मानव विकास अहेवाल तो दरेक देशे आ त्रण मापदंडोना आधारे नक्की कर्युं कि भाई आ त्रण मापदंड होय तो एनो मानव विकास थयेलो गया। कया त्रण? तो पहेलू के अपेक्षित आयुष्य, के भाई जन्मथी लईने એનું આયુષ્ય નક્કી કરવામાં આવે છે કે ભાઈ આટલું બાળક જીવશે આપણે જોઈ ગયા। બીજું છે કે શિક્ષણ, તો શિક્ષણ તો એ ભાઈ વધુમાં વધુ અને ઓછામાં ઓછું કેટલું શિક્ષણ મેળવી શકશે એ પણ એનું શરૂઆતથી આપણે નક્કી કર્યું હતું। અને ત્રીજું છે કે આવક આંક, એની આવક કેટલી છે, અને આવક કેટલી છે એના દ્વારા નક્કી કરી શકાય છે કે એની ખરી શક્તિ કેટલી છે, એ પોતાનો કેટલો વિકાસ કરી શકે છે એ। તો ત્રણ માપદંડો દ્વારા આપણે માનવ વિકાસ નક્કી કર્યું સંયુક્ત રાષ્ટ્રએ, કીધું કે ભાઈ માનવ વિકાસ આપણે જાણવો હોય તો આ ત્રણ માપદંડોના આધારે જાણી શકાય। એવી રીતે આપણા દેશનો પણ માનવ વિકાસ આપણે જોયો છે, બીજા દેશોનો પણ, હવે આપણે આખા વિશ્વનો માનવ વિકાસ આંક, આ માનવ વિકાસ અહેવાલ આપણે જોવાનો છે। અહેવાલ જે તૈયાર કર્યો છે કે ભાઈ માનવ વિકાસમાં ત્રણે ત્રણ જે માપદંડો છે, શિક્ષણ છે, અપેક્ષિત આયુષ્ય છે, આવક છે, એ કયા દેશમાં સારી રીતે બધું મળી રહે છે, દરેક લોકો સુધી આ મળે છે, તે એના દ્વારા કયો દેશ આગળ છે અને કયો દેશ મધ્યમ છે અને કયો દેશ નિમ્ન છે એ આપણે જોવાનું છે। તો માનવ વિકાસ અહેવાલ જોઈએ તો UNDP, આપણે જોઈ ગયા UNDPનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, દ્વારા વર્ષ 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ એટલે કે HDP બરાબર હ્યુમન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ HDR રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કે માનવ વિકાસ અહેવાલ 2015નો સમાવેશ કરેલ છે। તો અહેવાલ ક્યારે આવેલો છે? 2015માં। તો 2015ની ગણતરી કરી કે ભાઈ માનવ વિકાસ જોઈએ તો 188 દેશમાં તેના માનવ વિકાસ આંક HDI મૂલ્યના આધારે નીચેના કોષ્ટક મુજબ 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, બરાબર, જેમાં નોર્વે 0.944 પ્રથમ ક્રમે છે। તો નોર્વેનો માનવ વિકાસ આંક બરાબર છે, તો એની ગણતરી થઈ કયા માપદંડના આધારે ગણતરી થઈ, પ્રથમ સ્થાને કેવી રીતના આવ્યું? તો ત્રણ માપદંડો એના બરાબર હશે, અપેક્ષિત આયુષ્ય, ત્યાંના લોકો સારું જીવી શકે છે, બીજું શિક્ષણ, બરાબર, શિક્ષણ આંક કે ભાઈ સારું શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મેળવે છે દરેક ત્યાંના લોકો મેળવી શકે છે, અને આવક, તો આવકના બધા સ્ત્રોતો છે। તો એના દ્વારા હ્યુમન ડેવલપમેન્ટ અહેવાલ રિપોર્ટ 2015માં ને જોઈએ તો સૌથી પ્રથમ ક્રમે કોણ છે? નોર્વે આવે છે। એનો માનવ વિકાસ આંક કેટલો નક્કી થયો છે? 0.944, એટલે પ્રથમ ક્રમે કોણ આવે છે? નોર્વે। નોર્વેનો માનવ વિકાસ આંક બરાબર થયો છે। બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા આવે છે, જેનો માનવ વિકાસ આંક છે 0.935। ઓસ્ટ્રેલિયામાં પણ શિક્ષણ, આરોગ્ય, અપેક્ષિત આયુષ્ય અને આવક બરાબર છે। ત્રીજા નંબર પર આવે છે સ્વિટ્ઝરલેન્ડ, જેનો માનવ વિકાસ આંક છે 0.930। તેમજ એશિયાના દેશોની વાત કરીએ, હવે અત્યારે તો વિશ્વના ત્રણ દેશોની વાત કરી છે, પ્રથમ ત્રણ દેશ જે પ્રથમ ત્રણમાં આવ્યા છે, પહેલો નોર્વે, બીજો છે ઓસ્ટ્રેલિયા અને ત્રીજો છે સ્વિટ્ઝરલેન્ડ। તેમજ હવે એશિયા, આપણે એશિયા ખંડમાં આવીએ છીએ ને, આપણા બધા પાડોશી દેશો છે, તો એશિયા ખંડમાં સિંગાપોર,
સિંગાપુર જોઈએ તો 0.912 અગિયારમાં ક્રમે છે, એટલે આપણા એશિયાની વાત કરીએ તો આપણે પાછળ છે. ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાંથી 130મું સ્થાન ધરાવે છે, એટલે આપણે 130માં નંબર પર છે, એટલે આપણા માનવ વિકાસ હજુ થયો નથી. પણ 2015ની ગણતરી પ્રમાણે એટલે આપણે 130માં ક્રમે છે, એટલે આપણું શિક્ષણનું પ્રમાણ પણ નીચું છે, અપેક્ષિત આયુષ્ય પણ ઓછું છે, અને આવકનો સ્રોત પણ ઓછો છે, બધાને રોજગારી મળતી નથી. એટલે આપણો માનવ વિકાસ આંક 188 દેશોમાંથી 130મું છે, એટલે આપણે ઘણા બધા પાછળ છે. એટલે કે તે મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં આવે છે. આ અહેવાલમાં સૌથી નીચેનામાં 188 ક્રમમાં નાઇઝર છે. નાઇઝર એકદમ છેલ્લા 188 નંબર પર, છેલ્લા નંબર પર નાઇઝર છે, જેનો માનવ વિકાસ આંક છે 0.348. તો હવે માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે દેશોનું વર્ગીકરણ કર્યું છે ત્રણ ભાગોમાં. પહેલું છે ઉચ્ચતમ માનવ વિકાસ, એટલે એકદમ ઊંચા પર, એકદમ ઊંચાના સ્થાન પર. પછી એના થોડા નીચે આવે છે ઉચ્ચ માનવ વિકાસ અને મધ્યમ માનવ વિકાસ આંક અને નિમ્ન એકદમ નીચે. તો ઉચ્ચતમ માનવ વિકાસમાં જોઈએ તો 1 થી 49 દેશો છે, ઉચ્ચતમ એનું સૌથી હાઈ માનવ વિકાસ આંક છે, જેનો માનવ વિકાસ આંક ઓછામાં ઓછો કેટલો નક્કી કર્યો છે 0.802 થી વધારે હોય તે ઉચ્ચતમ માનવામાં આવે છે. એમાં કયા દેશ છે? નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપોર, બ્રિટન, જાપાન, ફ્રાન્સ આ ઉચ્ચ માનવ વિકાસ આંકમાં આવે. એટલે નોર્વે તો છે જ, ઓસ્ટ્રેલિયા પણ છે, અને સ્વિટ્ઝરલેન્ડ આપણે ત્રણ જોઈ ગયા, ડેનમાર્ક આવે, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપોર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ. ત્યાર પછી ઉચ્ચ માનવ વિકાસ આંક એના પછી બીજા નંબર પર, જેમાં 50 થી 105 એનો જે માનવ વિકાસ આંક નક્કી કર્યો છે 0.700 થી 0.798, જેમાં રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ, જમૈકા, જેનો માનવ વિકાસ આંક ઊંચમાં આવે છે, સારો છે, 0.700 થી 798 છે. ત્યાર પછી મધ્યમ માનવ વિકાસ આંક, એમાં આપણે આવીએ છીએ ત્રીજા નંબર પર, જેમાં 106 થી 143 સુધીના દેશોનો સમાવેશ થાય, 106 થી 143, જેનો માનવ વિકાસ આંક નક્કી થયો છે 0.555 થી 0.698. એમાં ઇન્ડોનેશિયા આવે છે, ફિલિપીન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત એમાં સમાવેશ થાય છે. અને સૌથી નીચે નિમ્ન કક્ષા, નિમ્ન માનવ વિકાસ, જેમાં 144 થી 188 ક્રમના દેશો છે, જેનો માનવ વિકાસ આંક નક્કી થયો છે 0.550 થી નીચે, 550 થી પણ નીચે, જેમાં કેનિયા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇઝર જે છેલ્લા ક્રમે આવે છે તે. તો ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586 અને વર્ષ 2014માં 0.604 હતો અને વર્ષ 2015માં 0.609 થયો. આમ ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે, ધીમે ધીમે વધ્યું છે, તમે જોઈ શકો છો. પહેલાં આપણે જોયું 500 428 હતો, પછી 496 થયો, પછી 586 અને 0.604 અને 0.609, એટલે ક્રમશઃ સુધારો થતો જાય છે. આવનારા દિવસોમાં એવી અપેક્ષા રાખી શકાય કે આપણા દેશનો માનવ વિકાસ આંક ઉપર આવી શકે. તો જોઈએ કે માનવ વિકાસમાં શ્રીલંકા, તો જેનો માનવ વિકાસ એ 73માં ક્રમે છે, આપણા કરતાં આગળ છે, આપણો પાડોશી દેશ છે, જેનો માનવ વિકાસ આંક છે 0.759. ચીન 90માં ક્રમે છે, જેનો માનવ વિકાસ આંક છે 0.727, આપણા કરતાં આગળ છે. માલદીવ, તે પણ આપણો પાડોશી દેશ છે, જેનો માનવ વિકાસ આંક છે 0.706 છે. ને ભારત 130માં ક્રમે આવે છે, જેનો 0.609 છે.
અને ભૂટાન આપણો પાડોશી દેશ છે એ આપ બરાબર આપણી પાછળ છે, એટલે કે બે ક્રમ પાછળ છે ભૂટાન 0.605. હવે માનવ વિકાસ અહેવાલ 2015માં ભારત અને પાડોશી દેશોનું સ્થાન આપણે જોયું. હવે બીજા દેશો છે એ આપણા કરતાં નીચે છે, જેમાં બાંગ્લાદેશનો ક્રમ છે 142, જેનો માનવ વિકાસ આંક છે 0.570. નેપાળનો છે ક્રમ 145, જેનો માનવ વિકાસ આંક છે 0.548. પાકિસ્તાન છે જેનો માનવ વિકાસ આંક 0.538, 147માં ક્રમે છે. મ્યાનમારનો 148માં ક્રમે છે, જેનો માનવ વિકાસ આંક છે 0.536. અફઘાનિસ્તાનનો માનવ વિકાસ આંક જોઈએ તો 0.465, 171માં ક્રમે છે. તો માનવ વિકાસ અહેવાલ 2015માં ભારત અને પાડોશી દેશોનું આપણે સ્થાન જોયું. તો ભારતના પાડોશી દેશોમાં શ્રીલંકા, ચીન, માલદીવની સ્થિતિ ભારતથી પણ ઘણી સારી છે અને માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે એ આપણે જોયું કોષ્ટક પરથી. ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન આ દેશો આપણા કરતાં નીચો માનવ વિકાસ આંક ધરાવે છે. હવે આપણે અહીંયામાં અહીંયા જોવાનું છે કે વિશ્વમાં પ્રથમ 5 ઉચ્ચતમ માનવ વિકાસ સૂચિ આંકમાં જોઈએ તો પહેલા નંબર પર નોર્વે છે, જેનો જન્મની વાત કરીએ, અપેક્ષિત આયુષ્યની વાત કરીએ, સારકીય વર્ષની વાત કરીએ અને માથાદીઠ આવકની વાત કરીએ એ ઘણી સારી છે. નોર્વેની જોઈએ તો એનો માનવ વિકાસ આંક છે 0.944 છે, પણ એનો જન્મ છે, અપેક્ષિત આયુષ્ય કેટલું વર્ષ જીવે છે, 81.6, જ્યારે આપણે 68 વર્ષ જીવે છે. સારકીય વર્ષ 17.5, જ્યારે આપણે અહીંયા 11 વર્ષ સુધી સારામાં કદાચ ભણે છે, ને સારકીય સરેરાશ વર્ષોમાં 12.6 બરાબર, જેમાં 5.4 જ છે આપણા. માથાદીઠ રાષ્ટ્રીય આવક તો એની 64,992 છે, જ્યારે આપણી 5,497 છે. યુએસ ડોલર આપણે અગાઉ જોઈ ગયેલા બરાબર, એટલે આપણું આવક છે, અપેક્ષિત આયુષ્ય, સારકીય વર્ષ છે, જન્મ છે એ ઓછું છે. આપણે જોઈએ ઓસ્ટ્રેલિયા, તો ઓસ્ટ્રેલિયાનો માનવ વિકાસ આંક છે 0.935, જન્મ સમય અપેક્ષિત આયુષ્ય છે 82.4, જેનું નોર્વે કરતાં સારું છે. અપેક્ષિત સારકીય વર્ષ 20.2 છે, સારકીય સરેરાશ વર્ષ 13 છે અને આવક 42,261 છે. એટલે ઓસ્ટ્રેલિયાનું સારકીય વર્ષ બી બરાબર છે, અપેક્ષિત આયુષ્ય પણ બરાબર છે, પણ આવક જરાક ઓછી છે. સ્વિટ્ઝરલેન્ડ જોઈએ, તેનું માનવ વિકાસ આંક 930 છે, એનું આયુષ્ય જોઈએ, અપેક્ષિત આયુષ્ય 83 વર્ષ છે, જે આ બે દેશો કરતાં પણ સારું છે. અપેક્ષિત સારકીય વર્ષ 15.8 છે અને સારકીય સરેરાશ વર્ષ 12.8 અને માથાદીઠ આવક છે 56,431 યુએસ ડોલર. ડેનમાર્કનું 923 છે માનવ વિકાસ આંક, અપેક્ષિત આયુષ્ય 80.2 છે, સારકીય અપેક્ષિત વર્ષ 18.7 અને સારકીય સરેરાશ વર્ષ છે 12.7 અને આવક છે 44,025 યુએસ ડોલર. એવી રીતના નેધરલેન્ડનું જોઈએ છે તો એનું છે 900.922 છે, જન્મ સમય અપેક્ષિત આયુષ્ય 81.6 અને સારકીય વર્ષ 17.9 અને સરેરાશ સારકીય વર્ષ 11.9 અને માથાદીઠ આવક 45,435 છે બરાબર, ભારતનું ઓછું છે. ભારત અને વિશ્વના પ્રથમ 5 દેશોમાં માનવ વિકાસ આંક નિદર્શોની સામે માનવ વિકાસ સામેના પડકારો છે. માનવ વિકાસ અહેવાલમાં પ્રથમ 5 દેશોની સાથે સરખામણી કરતા જણાઈ આવે છે કે ભારતે બધા જ નિર્દેશકો આરોગ્ય, શિક્ષણ, આવકના ક્ષેત્રમાં ઘણી મંજિલ કાપવાની બાકી છે. આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં બરાબર, આ ત્રણે ત્રણ બાબતમાં જોઈએ તો પાછળ છે આપણે, જેથી માનવ વિકાસમાં આપણે પાછળ રહી ગયા છીએ. માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિ આડે જે પડકારો દર્શાવે છે જેના ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેમાં સ્વાસ્થ્ય પર ભાર વધારે મૂકવામાં આવ્યો છે, લૈંગિક સમાનતામાં સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલા સશક્તિકરણ પર, આ ત્રણ દિશામાં જો સારા પગલાં ભરવામાં આવે તો જ માનવ વિકાસ થયેલો ગણાશે. તો આપણે પહેલું જોઈએ કે સ્વાસ્થ્ય, પછી લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષની વચ્ચે સમાનતા નથી, પછી મહિલા સશક્તિકરણ, તો આ ઘણું બધું જોઈએ તો એમાં આપણે ઘણી બધી મંજિલો કાપવાની બાકી છે. તો આજે આપણે આટલું જોઈએ. હવે પછી જે ત્રણ છે કે ભારતે આરોગ્ય, શિક્ષણ અને આવકની બાબતની વાત કરીએ તો એમાં સુધારો કરવાનો છે, આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અસ્તુ.